કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. જામનગર સહિત રાજ્યભરમાં ગણતરીના દિવસોમાં જ વેક્સિનેશનની કામગીરી શરૂ થશે. વેક્સિનેશનના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંગે આજે જામનગર કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કમિશનર સતીશ પટેલ, DDO ડૉક્ટર વિપિન ગર્ગ તથા જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના હોદ્દેદારો જોડાયા હતા. કલેક્ટરના જણાવ્યા અનુસાર જામનગરમાં પ્રથમ તબક્કામાં 3000થી વધુ ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન માટે જામનગર મહાનગરપાલિકાની હદમાં એટલે કે શહેરી વિસ્તારમાં 5 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં જીજી હોસ્પિટલ, નીલકંઠનગર આરોગ્ય કેન્દ્ર તથા કામદાર કોલોનીનો સમાવેશ થાય છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના વિસ્તાર એટલે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 સ્થળોએ વેક્સિનેશન થશે, જેમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરનો સમાવેશ થાય છે. હું જામનગર જિલ્લાને જણાવવા માંગુ છું કે અત્યારે વેક્સિન ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે અને એ વેક્સિન WHOના જે ડૉક્ટર વિનય છે એમની તરફથી જે અમને માહિતી મળી છે એ પ્રમાણે એકાદ બે દિવસમાં જામનગર સુધી વેક્સિન પહોંચી જાય. આ વેક્સિન જ્યારે આવશે ત્યારે 8 સેશન સાઇટ અમે ક્રિએટ કરી રહ્યા છીએ, જેના આપ સૌને વિદિત છે કે સૌથી પહેલાં હેલ્થ કેર વર્કર્સને આ વેક્સિન આપવાનું છે. આના અનુસંધાને આજે અમે કઈ જગ્યા ઉપર સેશન સાઇટ અમે ક્રિએટ કરી રહ્યા છીએ એની આપણે વિસ્તૃત માહિતી લીધી. હોસ્પિટલના પણ જેટલા ડૉક્ટર્સ છે, કોને કોને ક્યાં દિવસે વેક્સિન લેવાના છે એની પણ અમે ચર્ચા કરી. કઈ જગ્યા ઉપર વેક્સિનેશન કરવામાં આવશે અને AEFI મેનેજમેન્ટ અગર કોઈને એનો કોઈ પણ આડઅસર દેખાય તો એને મેનેજ કરવા માટે અમારી શું સુવિધાઓ છે, શું ફેસિલિટી છે એની આપણે ચર્ચા કરી. કેટલા લોકોને પ્રથમ તબક્કે જ્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે કોને શું ડ્યુટી આપવાનું છે એ પણ બાબતમાં આજે આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. આ મેડિસિન બિલકુલ સેફ છે અને બધા માટે અમે જ્યારે કોમન પબ્લિક માટે પણ જ્યારે આપણે વેક્સિનેશનનો ડ્રાઈવ આપણે શરૂ કરશું ત્યારે પણ લોકો જેનો પણ નામ આપણે કોવિન સોફ્ટવેરમાં પણ લીધી છે એ લોકોને વેક્સિન આપવામાં આવશે અને એની સંપૂર્ણ રીતે અમારી તૈયારીઓ પણ થઈ ગઈ છે. આ બધી લોજિસ્ટિક્સની પણ જે છે, વેક્સિન કઈ રીતે આવશે, કઈ રીતે સેશન સાઇટ ઉપર પહોંચશે અને કઈ રીતે અમારા જે વેસ્ટેજીસ છે, બાયોમેડિકલ વેસ્ટ, એનો પણ કઈ રીતે નિકાલ કરવામાં આવશે એ બધું આપણે સંપૂર્ણ રીતે જામનગરમાં તૈયાર કરીએ છીએ. સર, પ્રથમ તબક્કામાં કેટલા લોકોને રસી આપવામાં આવશે? અત્યારે અમારી પાસે લગભગ 3000 કરતા ઉપરાંત ડોક્ટર, સ્ટાફ, નર્સિસ, સરકારી અને પ્રાઇવેટ બધી હોસ્પિટલની જે છે અમારી પાસે યાદી ઉપલબ્ધ છે. સૌથી પહેલા એમને નહીં, આ બાબતમાં અત્યારે સાઇડ ઇફેક્ટ એનો નથી, એ તો ભારત સરકારની જે ICMR છે એમને જ બધું ક્રાઇટેરિયા ઉપર એ લોકો તપાસીને જ અમારી પાસે મોકલે છે. પણ અહીંયા AEFI મેનેજમેન્ટ જે છે એના માટે અમારી ટીમ અહીંયા રહેશે. પ્રથમ તબક્કે 8 સેન્ટર ઉપર, 5 કોર્પોરેશન અને 3 જિલ્લા પંચાયત ઉપર હશે. કોર્પોરેશનના 3 સાઇટ અહીંયા હશે, એક નીલકંઠ નગરમાં હશે અને એક કામદારમાં, અને ગ્રામ્ય વિસ્તારના એક ધ્રોલમાં છે, એક લાલપુરમાં છે અને એક કાલાવડ. અમને જ્યાં સુધી પ્રાથમિક તબક્કે માહિતી છે એ પ્રમાણે લગભગ 85,000 જેટલા આવવાની શક્યતા છે, એ જુદા જુદા તબક્કાવાર આવશે. આજે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના વેક્સિન કોવિશિલ્ડનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનના વધામણા કર્યા પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનને લીલી ઝંડી આપી સ્ટોરેજ સેન્ટર પર વેક્સિનનો જથ્થો રવાના કર્યો હતો. આજથી જામનગર સહિત રાજ્યભરના આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જામનગર જિલ્લાના 439 આરોગ્ય કર્મી આ હડતાળમાં જોડાયા છે. લાંબા સમયથી પડતળ માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓએ કોરોના વેક્સિનેશનના આરંભ પૂર્વે જ હડતાળ કરીને સરકારને ભીંસ આપવાનો પ્રયાસ કર્યો છે. જામનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સમગ્ર મુદ્દે તંત્રને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું.
લગભગ છેલ્લા 1.5 મહિનાથી હજારો ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. આ બાબતમાં હવે સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત નવા 3 કૃષિ કાયદાઓના અમલ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત માટે 4 લોકોની કમિટી બનાવી છે, જેમાં ભારતીય ખેડૂત યુનિયનના ભૂપિન્દરસિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ઘનવટ, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી તથા આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાનના પ્રમોદ કે જોશીનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા છે. જામનગરના વતની રવિન્દ્ર જાડેજાએ હાથના અંગૂઠાની સર્જરી કરાવી છે. તેમણે આ અંગેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી જલ્દીથી કમબેક કરવાનો સંદેશ આપ્યો છે.